જામનગરમાં કલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને ગુસ્સો, રેસિડેન્ટ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર. કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર બળાત્કારની ઘટનાને લઈને દરેકનો ગુસ્સો ચરમસીમા પર છે. દેશના ખૂણે ખૂણેથી મહિલા ડોક્ટર માટે ન્યાયની હાકલ થઈ રહી છે. આ દરમિયાન ડોક્ટર પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યા કરનાર ગુનેગાર સંજય રોયની માતાએ એવી વાત કહી છે જેનાથી લોકોનો ગુસ્સો વધી ગયો છે. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ ગઈકાલે રાત્રે કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે, જેમાં ઇમરજન્સી સિવાયની તબીબી સેવાઓ ઠપ કરવામાં આવી છે. આજે એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં જુનિયર તબીબો દ્વારા એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી સિવાયની તબીબી સેવાઓ ઠપ કરવામાં આવી છે. આજે એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં જુનિયર તબીબો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. ડૉક્ટર લિયાન્સી પટેલ છે. હું થર્ડ યર રેસિડેન્ટ છું એમપી શાહ મેડિકલ કોલેજમાં. અમારી ડિમાન્ડ એટલી છે કે અમે આ જે વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એની ખિલાફ એકદમ શાંતિપૂર્વક અવાજ ઉઠાવીએ છીએ અને એના જે કલ્પ્રિટ છે એ લોકોને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ. બસ.